જામનગર જિલ્લાના જામજોધપુર ગામે પાંજરાપોળ પાસેથી એક માનવ ખોપડી અને કંકાલ મળી આવતા ખળભળાટ થયો હતો। પ્રાથમિક તપાસમાં આ કંકાલ મહિલાનું હોવાનું પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા લાપતા થયેલ મહિલાઓ વિશે શોધખોળ આરંભાઈ હતી। નાગજીભાઈ લઘુભાઈ રાઠોડ નામના શખ્સે મૃતક તેની માતા 70 વર્ષીય કાંતાબેન હોવાનું જણાવ્યું હતું। કાંતાબેન રવિવારે કાતરા તોડવા ઘરેથી નીકળ્યા પછી લાપતા થયા હતા। મૃતક કોઈ રીતે પડી ગયા હોય અને મૃત્યુ નિપજ્યું હોય એ પછી કોઈ જંગલી પશુએ મૃતદેહ ફાડી ખાધો હોવાનું અનુમાન હાલ લગાવાઈ રહ્યું છે અને સાથે જ વધુ તપાસ પણ ચાલી રહી છે। તાજેતરમાં જામનગર મહાનગરપાલિકામાં બોગસ ભરતી કૌભાંડ ચર્ચામાં આવ્યું હતું। એમાં રાજુભાઈ હર્ષિભાઈ મકવાણા નામના વ્યક્તિનું નામ પણ ઉછળ્યું હતું। આ જ નામના સફાઈકર્મીએ ઝેરી પ્રવાહી ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનું જીજી હોસ્પિટલમાં સારવારમાં મૃત્યુ નિપજતા કોર્પોરેશનનું વિવાદિત પ્રકરણ ફરી ગરમાયું છે। જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ બંગલામાં ક્રિકેટર સલીમ દુરાનીની શ્રદ્ધાંજલિની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની તથા ધારાસભ્ય રીવાબા જાડેજા, પદ્મશ્રી ડોક્ટર કે એમ આચાર્ય, જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજયભાઈ સ્વાધ્યા, પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમ, રણજી ટ્રોફીના ભૂતપૂર્વ ખેલાડીઓ વગેરે અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત રહી સિક્સર કિંગ સલીમ દુરાનીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર આયોજનનું આયોજન મહેન્દ્રસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ થયું હતું। સલીમ દુરાનીને શ્રદ્ધાંજલિ આપવા કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટનું નામકરણ તેમના નામ પરથી રાખવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે જામનગરમાં ક્રિકેટર વિનુ માકડની પ્રતિમા મુકાવવાની કામગીરીમાં સલીમ દુરાનીએ અંગત રસ લઈ પ્રયાસો કર્યા હતા। હવે સલીમ દુરાનીનું પણ સ્ટેચ્યુ મૂકવામાં આવે તેવી પણ ક્રિકેટ પ્રેમીઓની અપેક્ષા છે। જામનગરમાં શ્રી બેડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ અતિ પ્રાચીન શ્રી સંકટ મોચન હનુમાન મંદિરનું તાજેતરમાં જ જીર્ણોદ્ધાર પૂર્ણ થતાં આ મંદિરે ભવ્યતા પ્રાપ્ત કરી છે। હનુમાન જયંતિ પર્વ પર મંદિરે જીર્ણોદ્ધાર યજ્ઞ અને ધ્વજારોહણ સહિતના ધર્મકાર્ય થયા હતા। યજ્ઞમાં ધર્મેશભાઈ સામાણી પરિવારને યજમાન થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું। જામનગર શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરાએ પણ આ ધર્મોત્સવમાં અતિથિ તરીકે જોડાઈ ધન્યતા અનુભવી હતી। બટુક ભોજનમાં 500થી વધુ બાળકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। સંધ્યા સમયે રામધૂન તથા મહાઆરતી યોજાયા હતા। ઉલ્લેખનીય છે કે આ મંદિર 300 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાની માન્યતા છે। અહીં હનુમાનજી વિરાટ શિલામાં દિવ્ય સ્વરૂપે બિરાજમાન છે। આ મંદિરનો જીર્ણોદ્ધાર થતાં મંદિર વેરાન અને ગુમનામ અવસ્થામાંથી બહાર આવી ઝળહળી ઉઠ્યું છે અને છોટી કાશી કહેવાતા જામનગરની ધર્મપ્રેમી જનતાને શ્રદ્ધાનું એક ખોવાઈ ગયેલું સરનામું પુનઃપ્રાપ્ત થયું છે એમ કહી શકાય।